नमस्कार दोस्तों, तमे जो रहा छो नवसारी लाइव संचालित चटपट न्यूज। नवसारी में क्या मले छे एवी वानगीओ के जे स्वाद प्रिय ने करे छे आकर्षित, तेनी माहिती आपतो आपणो शो स्वाद नी सोडम आजे आवी पहोंच्यो छे नवसारी ना फूड मोहल्लामां। हाँ, फूड मोहल्लो ए एक ब्रांडनुं नाम छे अने ए ब्रांड खास आपणा नवसारीनी छे। हाँ, ये अपना शहर नी छे अने फ्रूट मोहल्ला नी मुख्य ब्रांच आवी गई छे नवसारी ना लुंसीकुई पासे आवेला एपार्टमेंट में। हाँ, नवसारी में लुंसीकुई पासे आवेला एपार्टमेंट में आ फूड मोहल्ला नी एक ब्रांच आवी छे, ज्यांथी फ्रूट मोहल्ला नी शुरुआत थई हती। आ फूड मोहल्लो त्यारबाद फूड मोहल्ला पछी डेजर्ट मोहल्लो, चाट मोहल्लो अने अन्य स्थले पण थया, परंतु फूड मोहल्ला नी शुरुआत अहींयाथी थया पछी आजे आप जोई रह्या छो ते आजे मेप बतावामां आव्यो छे। ए रोड मेपमां 70 जेटली जग्याए आ फूड मोहल्लानी विविध फ्रेन्चाइजी आपवामां आवी छे। आप जुओ तो दाहोद जेवा અંતરિયાળ વિસ્તારમાં પણ ફૂડ મોહલ્લાની ફ્રેન્ચાઇઝ છે, તો અંકલેશ્વર, વડોદરા, વલ્લભ વિદ્યાનગર, ગાંધીનગર, અમદાવાદ પણ આપણે ફૂડ મોહલ્લાએ કવર કર્યું છે। તો બીજી તરફ આપણે આ બાજુ વાત કરીએ તો દમણ, વિલાડ અને પુણે, ધરમપુર જેવા નાના અંતરિયાળ વિસ્તારમાં પણ ફૂડ મોહલ્લાની શાખાઓ પહોંચી ચૂકી છે। તો ફૂડ મોહલ્લાની સાથે સાથે ડેઝર્ટ મોહલ્લો અને ચાટ મોહલ્લો પણ આ કંપનીએ લોન્ચ કર્યો છે, પરંતુ શરૂઆત થઈ હતી ફૂડ મોહલ્લાની, અને એ ફૂડ મોહલ્લાની જ્યાંથી શરૂઆત થઈ હતી એ ફૂડ મોહલ્લાના જે સેન્ટર છે કે જ્યાંથી પહેલું સેન્ટર એટલે કે પહેલી બ્રાન્ચ શરૂ થઈ હતી ત્યાં આપણે આવી પહોંચ્યા છીએ। આપ અહીંયા જ્યારે ફૂડ મોહલ્લામાં આવો છો ત્યારે એક અલગ પ્રકારની ડિઝાઇન છે, એક અલગ પ્રકારનું વાતાવરણ છે, અને ફૂડ મોહલ્લો કે જેનું નામ જ ફૂડ અને મોહલ્લો એટલે કે ખાવાનો એક અડ્ડો એવું કહી શકાય એવા પર પહોંચ્યા છીએ। ખાસ કરીને એની જે ફ્રેન્ચ આઈટમો છે તેમાં પીઝા, બર્ગર સહિતની આઈટમો છે। અહીંયા કેટલાક કસ્ટમર પણ અહીંયા આવ્યા છે। આપ ક્યાંથી છો? સોરી, પ્લીઝ હિન્દી મેં। હિન્દી મેં? અચ્છા, કહાં સે હો આપ ઓર યહાં ફૂડ મોહલ્લામાં બાર બાર આતે હોતે? रेगुलर कस्टमर हूँ। यहाँ का बर्गर और जो पिज़्ज़ा है ना मुझे बहुत पसंद है, बहुत अच्छा लगता है मुझे। यहाँ का जो पिज़्ज़ा है बहुत टेस्टी रहता है वो। पिज़्ज़ा तो कहीं और भी मिलती होंगे, मान लो कहीं बहुत बहुत अलग अलग कंपनियाँ है वहीं से पिज़्ज़ा मिलती है। फूड मोहल्ला का पिज़्ज़ा में क्या विशेषता दिखती है आपको? यहाँ के पिज़्ज़ा में जो चीज़ बस्ट रहता है ना, और यहाँ का जो पिज़्ज़ा का बेस और जो क्वालिटी जो टेस्ट है मुझे और कहीं नहीं मिलता, यहाँ पर ही मिलता है, इसलिए मैं बार बार यहीं पर आता हूँ मैं। તો એમની સાથે અન્ય યુવાનો પણ અહીંયા છે, સ્વાભાવિક છે આપ ભી હિન્દી બોલતે હોંગે। તો કહાં સે હો આપ બેઝિકલી? આપ કયાની મૂર, કહાં ઉત્તર પ્રદેશ કે હો, રાજસ્થાન કે હો, કહાં કે હો? આપના બિહાર કા હમ લોગ। બિહારી બાબુ હો આપ, ઓર બિહારી બાબુ ખાને પીને મેં બહુ શોખીન હોતે એસે કહા જાતા હૈ। તો આપ બિહાર સે યહાં આતે હો ગુજરાત મેં, ઓર ગુજરાત કે યહાં સે પિઝા ખાતે હો, ફૂડ મોહલ્લા મેં કૈસા લગતા હૈ પિઝા આપકો? સર અચ્છા હૈ, બહુત મસ્ત, ટેસ્ટિંગ ભી બહુત અચ્છા હૈ, ઓર ચીઝે સબ રિઝલ્ટ આયા ના બહુત મસ્ત હૈ। फूड मोहल्ले की यही ब्रांच में आप खाए हैं, कहीं और ब्रांच में भी आप खाना खाए? सर यही पर खाया सर। ओके, कौन सी चीज़ अच्छी लगती है आपको, सबसे अच्छी चीज़? हमको बर्गर। बर्गर? हाँ, बर्गर आपको अच्छा लगता है। बिहार के आप बाबू हो, आप बर्गर आप खाते हो, और आप भी यहाँ बार बार आते हो रहते होंगे क्योंकि सारी आपकी टोल की लग रही है। तो बिहारी बाबू आप यहाँ, आपको कौन सी चीज़ अच्छी लगती है और क्या क्यों अच्छी लगती है? बर्गर और पिज़्ज़ा अच्छा लगता है क्यों? उसके उसमें वही और भी बहुत अच्छा बर्गर मिलते हैं, तो फूड मोहल्ला का ही बर्गर क्यों आप खाते हो? यहाँ का बर्गर और पिज़्ज़ा बहुत अच्छा लगता है यहाँ पे। तो आ हता ग्राहकों ना टेस्ट, अने ए ग्राहकों ना टेस्ट में आपणे जोईए छीए के ए लोकोने तो बेस्ट लागे ज छे, कारण के એમને ફૂડ મોહલ્લાનો ટેસ્ટ બેસ્ટ લાગે છે। પરંતુ આપણી પરંપરા મુજબ આપણે ફૂડ મોહલ્લાના હવે રસોડામાં આવી ગયા છીએ, જ્યાં સર્વિંગ થતું હોય એ રસોડાના એરિયામાં મારા કેમેરામેનને પરંપરા પણ મુજબ હું કહીશ કે નીચે ગ્રાઉન્ડ પર આપ કેમેરો મારો, ગ્રાઉન્ડ ચોખ્ખું છે, ક્લીન છે, સ્વાભાવિક છે, ત્યાં ફ્લોરિંગ પણ એનું સારી રીતે કર્યું છે। બીજી રીતે આપ જોઈ રહ્યા છો અહીંયા જે પિઝાના બેઝ બની રહ્યા છે, આ પિઝાના બેઝ પણ મારા ખ્યાલથી આ ફૂડ મોહલ્લા એટલે એક બ્રાન્ડ નેમ છે, એટલે બ્રાન્ડ રેસ્ટોરન્ટ છે, એટલે સ્વાભાવિક છે એ એમનું પોતાનું જ પ્રોડક્શન હશે, અને પોતાનું પ્રોડક્શન અહીંયા ફૂડ મોહલ્લામાં રહ્યું છે। અને એ જુઓ છો આ પિઝાના રોટલા બર્ગરના સાથે સાથે અહીંયા એમના જે અન્ય ચીજ વસ્તુઓ છે, ખાસ કરીને એની પ્લેટો પણ એક અલગ પ્રકારે એમને ડેકોરેટ કરવામાં આવી છે। તો આપ જોઈ રહ્યા છો અહીંયા કે જે માની લો કે બર્ગરમાં જે કટલેસ અને અન્ય જે ચીજ વસ્તુઓ હોય છે તે ફ્રાય થઈ રહી છે, એ ફ્રાયનું પણ આપ જુઓ તેલની ચોખ્ખાઈ પણ જોવા મળી છે, સાથે સાથે તમામ ચીજ વસ્તુઓ ઇલેક્ટ્રોનિક છે, એટલે કે અહીંયા ગેસ કે અન્ય કોઈ બર્નિંગનો પ્રોબ્લેમ ના આવે એ રીતે એને ઇલેક્ટ્રોનિકમાં ફ્રાય, તેલમાં ફ્રાય થઈ રહી છે, એટલે કે એ તમે ખાવા માટે આરોગ્યપ્રદ છે। આપ જોઈ રહ્યા છો અહીંયા જે પ્રિપેરેશન થઈ રહી છે, માની લો કે પિઝાના અંદર કોટિંગ કરવા માટે અને અંદર ટોપિંગ માટે જે ચીઝ વસ્તુ જે ફ્રૂટ વેજીટેબલ્સ વપરાવવામાં આવ્યા છે એ પણ અહીંયા ક્લીન છે, સાથે સાથે અહીંયા
જે બ્રેડ અને અન્ય ચીજ વસ્તુઓ મૂકવામાં આવી રહી છે તે પણ આપ જુઓ, એને એને ક્લીનનેસને અહીંયા દેખાય છે, સ્વાભાવિક છે. ફૂડ મોલો એ એક બ્રાન્ડિંગ કંપની છે અને એની શરૂઆત નવસારી થઈ છે. હા, આપણા નવસારીની આપણી આ કંપની છે કે જેને સમગ્ર રાજ્યમાં 70 જેટલી ફ્રેન્ચાઇઝ આપીને નવસારીનું નામ રોશન કર્યું છે. નવસારી જેવા નાના શહેરમાંથી ફૂડ મોલો અમદાવાદ, ગાંધીનગર જેવા મોટા શહેરો અને પુણે જેવામાં પણ પહોંચ્યા છે, ત્યારે આ એનું રસોડું છે અને આ રસોડાની ચોખ્ખાઈ છે. સાથે સાથે આપ જોઈ રહ્યા છો અહીંયા જે જે પણ પ્રકારને વાસણ અને અન્ય ચીજ વસ્તુઓની સાથે સાથે અન્ય બેઠક વ્યવસ્થા પણ અહીંયા ખૂબ સુંદર રીતે બનાવવામાં આવી છે. હું મારા કેમેરામેનને વિનંતી કરીશ કે અહીંયા જે બેઠક વ્યવસ્થા, એટલે કે ઘણીવાર આપણે કોઈ જગ્યાએ ખાવા જઈએ અથવા તો ફૂડિંગ માટે જઈએ ત્યાં જે લોકેશન હોય છે એ લોકેશન પણ બહુ મહત્ત્વનું હોય છે. અલગ પ્રકારનું આપણને એક વેરિએશન મળતું હોય અને એ વેરિએશન જોવા માટેની અહીંયા આ જગ્યા છે. આ ફૂડ મોલનો જે ઉપરનો એક ભાગ બનાવ્યો છે એ સ્પેશિયલ એક અલગ ટાઈપથી સિટિંગ એરેન્જમેન્ટ કરવામાં આવ્યું છે. આપ જુઓ કોઈ બર્થડે માટેની અત્યારથી તૈયારી કરી દેવામાં આવી છે, એ રીતનાનું આખું ગેટઅપ કરવામાં આવ્યું છે. અહીંયા પોસ્ટર પણ બર્થડેનું લગાવ્યું છે, કદાચ એમનો ઓર્ડર હશે અને એને કારણે આ આ રીતના તૈયારી બર્થડેના પોસ્ટર્સ લાગ્યા છે. પરંતુ આપ જુઓ એક અલગ પ્રકારનો માહોલ અહીંયા તમને લાગે છે. નીચે તમે સાધુ નીચે બેસીને ભોજન કરી શકો એવો માહોલ અને એ પણ આપણા આ ઘરેલુ ફૂડ મોલ્લામાં જોવા મળી રહ્યો છે. તો આ ફૂડ મોલ્લાની શરૂઆત કેવી રીતે થઈ, ફૂડ મોલ્લો કેવી રીતે આગળ આવ્યો અને એની વિગતો જાણવા માટે આપણે એમના મેનેજરને કોન્ટેક કરવાની કોશિશ કરીશું કે ફૂડ મોલ્લાની શરૂઆત કેવી રીતે થઈ. જોઈ રહ્યા છો કે જે રસોડું આપણે જોયું ચોખ્ખાઈ છે રસોડામાં, પરંતુ આ ફૂડ મોલો એટલે સ્વાભાવિક છે કે એક બ્રાન્ડ નેમ છે, ભલે લોકલ છે પરંતુ એક બ્રાન્ડ નેમ તરીકે જ્યારે ઉભર્યું હોય ત્યારે રેટ પણ આપણે ખાસ ચેક કરવા જોઈએ. અન્ય જે મલ્ટીનેશનલ કંપનીઓ છે એના જે ભાવ છે એની સામે નવસારીના જે આપણી નવસારીની એક ફ્રેન્ચાઇઝી કે જેને સમગ્ર ગુજરાત અને પૂના સુધી ડેરો નાખ્યો છે અને એક ફૂડ મોલ્લા તરીકે એક નવી વ્યાખ્યાતિ પહેરવી છે, ત્યારે આ ખ્યાતિ આપવા માટે એના મેનુ પર આપણે એક નજર નાખીએ તો આપ જોઈ રહ્યા છો કે અહીંયા જે પીઝા અને અન્ય જે વસ્તુ છે, મેગી, ફ્રાઈડ રાઈસ, સાથે સાથે સેન્ડવિચીસ, મિલ્ક ડ્રિંક્સ અને અન્ય ચીજ વસ્તુઓ મળી રહી છે. પરંતુ અહીંયા જે ફિક્સ મેનુ છે તે પણ બહુ વ્યવસ્થિત છે. આપ 7-7-9 અને 3-3-9 આ પિઝાના, રેડ પિઝા અને અન્ય ડિસ્કો પિઝાની સાથે સાથે અને વસ્તુ આપ ખાઈ શકો છો. સાથે સાથે આપ જુઓ આ જે ફૂડ પિઝાનો જે લોગો છે એમાં હાઇજેનિક પહેલાં લખ્યું છે, કારણ કે એમનું કહેવું એમ છે કે અમારું હાઇજેનિકમાં અમે મહત્ત્વ આપીએ છીએ અને આપણે રસોડામાં જોયું કે એ હાઇજેનિક બાબતોમાં પણ છે. પિઝા અને જે પિઝાની અંદર અંદર પ્લાઝા, પિઝા પ્લાઝા કરીને જે એમની બ્રાન્ડ છે, આપ જુઓ એમાં 159 નું મીડિયમ રેગ્યુલર પિઝા છે, મીડિયમ પિઝા 209 અને 289 પિઝા છે. એટલે કે કિફાયતી ભાવે તમને આ પિઝા અહીંયા ઉપલબ્ધ છે. સાથે સાથે બર્ગર, ગાર્લિક બ્રેડ સહિતની અનેક ચીજ વસ્તુઓ આપ અહીંયા ફૂડ મોલ્લામાં મળે છે. ખાસ કરીને ફૂડ મોલ્લા સ્પેશિયલમાં જે અત્યારે છે પાઉંભાજી અને પાઉંભાજી ઓઇલ અને પાઉંભાજી બટર, એટલે કે આ એક પિઝા સેન્ટર એવું છે કે જ્યાં આપણી દેશી ગાનું એવું પાઉંભાજી પણ આપણને ઉપલબ્ધ છે. ત્યારે પાસ્તા અને અમે અગાઉ તમને કીધું તેમ કે મેગી પણ અહીંયા તમને ઉપલબ્ધ છે. એટલે કે એક ફૂડ મોલ્લામાં તમને એક મોલ્લામાં હોવ અને એક તમને ખુશીનો અહેસાસ થાય એવો અહેસાસ આપવાનો પ્રયાસ અહીંયા ફૂડ મોલ્લામાં થઈ રહ્યો છે. અને એ માત્ર નવસારીથી શરૂઆત કર્યા બાદ નવસારી પૂરતું સીમિત ન રહ્યું. મેં અગાઉ પણ તમને કીધું કે આપણા માટે આ ગૌરવની બાબત ગણી શકાય કે નવસારીથી શરૂઆત થયેલી એક નાની અમસ્તી રેસ્ટોરન્ટે આજે ગુજરાતના અને મધ્ય મહારાષ્ટ્રના 70 જેટલા શહેરોમાં ડામો નાખ્યો છે અને લોકોના પેટના આત્મતૃપ્તિ કરવાનું કામ આ ફૂડ મોલ્લાની ફ્રેન્ચાઇઝીઓ કરી રહી છે. જનરલી એવું આપણે નવસારીમાં છે કે બહારની જે કંપનીઓ છે તેની ફ્રેન્ચાઇઝીઓ નવસારીમાં છે, પરંતુ ફૂડ મોલ્લો એ આપણા માટે ગૌરવની બાબત એ છે કે એ નવસારીની છે અને અન્ય શહેરોમાં એને ફ્રેન્ચાઇઝી આપી છે. તો કેવી રીતે શરૂઆત થઈ આ ફૂડ મોલ્લાની અને કેવી રીતે આ ફૂડ મોલ્લાને આગળ આવ્યું તે જાણવા માટે આપણે એમના મેનેજર જે અહીંયા ઉપસ્થિત છે તો મેનેજરને આપણે કોશિશ કરીશું. સ્વાભાવિક છે હવે ફૂડ મોલ્લો એ મલ્ટીનેશનલ કંપની થઈ ગઈ છે. શરૂઆતમાં એમના અમિતભાઈ અને એમના મિત્રોએ આ એક શરૂઆત કરી હતી અને ત્યારબાદ ખૂબ આગળ આ કંપની વધી ચૂકી છે. ત્યારે એમના અહીંયા જે સંચાલક છે તેમને પણ શું કહેશું કયા પ્રકારે તમે ફૂડ મોલ્લાની શરૂઆત થઈ હતી અને એ શરૂઆત 2017 તમે કેવી રીતે કરી હતી. ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ જીતુભાઈ કે તમે અહીં આવ્યા. આજે ફૂડ મોલ્લાની શરૂઆત 2017 થઈ હતી નવસારીથી જ. સૌથી પહેલાં તો નવસારીનું ફૂડ, નવસારીના જનતાને સર્વ કરવા અમને ઘણું સારું લાગ્યું અને નવસારી જનતાના સાથ સહકારથી આજે અમે ઘણો મોટો સાહસ કર્યો અને સાહસના સાથે અમને સત્કાર પણ બધો મળ્યો છે. અને એની સાથે સાથે જ આજે અમે અમારી આ કંપનીને, ફૂડ મોલ્લાને, આજે અમે 4 સ્ટેટ અને 50 સિટીઝમાં અમે લઈ ગયા છે. આજે અમારા 3 વર્ષના અંદર ફૂડ મોલ્લાના 70+ સ્ટોર થઈ ગયા છે. આજે ગુજરાતમાં, મહારાષ્ટ્રમાં બધી જગ્યા પર અમે અવેલેબલ છે અત્યારે.
એટલે આમાં સૌથી મોટો ફાળો આપણા નવસારી શહેરની જનતાનો છે અને એમનો સાથ સહકાર છે. આજે શરૂઆત કરી હશે ત્યારે સંઘર્ષપૂર્ણ રહી હશે, શરૂઆતના દિવસો કેવા રહ્યા અને પછી તમે એક નાની રેસ્ટોરન્ટથી ફ્રેન્ચાઇઝી લેવલ પર કેવી રીતે ગયા? સર, મુસીબત તો બધા બિઝનેસમાં બધી જગ્યાએ આવે જ છે, બટ એને સાથે લઈને ચાલવું અને સંઘર્ષમાં પણ આપણે સાથે રહીને ચાલીએ અને સાથું સારું કામ કરીએ તો જ આપણને સફળતા મળે છે આજે. એટલે મુસીબતો ઘણી બધી આવી હતી પણ એને સામે ચાલીને ફેસ કરીને પછી ચાલીએ છીએ અને આજે આટલો સારો સહકાર અમને મળે છે બધાનો. કઈ કઈ આઈટમો તમે બનાવો છો અને કઈ આઈટમો ફેમસ છે? ખાસ કરીને તમારી અત્યારે મને ખ્યાલ છે ત્યાં સુધી ફૂડ મોહલ્લા સાથે ફૂડ ડેઝર્ટ અને ફૂડ કોર્ટ્સ પણ આપણે ચાલુ કર્યું છે, ફૂડ મોહલ્લામાં આપ કઈ કઈ આઈટમો પીરસો છો લોકોને? આજે અમે ફૂડ મોહલ્લામાં પીઝા છે, બર્ગર છે, પાસ્તા, મેગી, અમારી પાસે હજી યુનિક ફ્લેવર્ડમાં આલ્કોહોલિક નોન આલ્કોહોલિક કોફી છે, મિલ્કશેક છે અને એની સાથે સાથે ફ્રેન્ચ ફ્રાઈઝ છે જે તમે 6 MM તમે ખાધી હશે, પણ આપણી પાસે તમે કોઈપણ ફૂડ મોહલ્લામાં જશો સર તો તમને 9 MM ફ્રેન્ચ ફ્રાઈઝ મળશે, જે થિકનેસમાં સારી છે સર હજી સુધીમાં. અને બીજી વસ્તુ એ પણ છે કે તમે આજે અને ગમે ત્યારે પણ કોઈ પણ ફૂડ મોહલ્લામાં તમે જશો તો સર આ જ ટેસ્ટ તમને ઓલ ઓવર ઇન્ડિયામાં તમે જ્યાં પણ જશો તમને મળશે સર. સ્વાભાવિક છે, ફ્રેન્ચાઇઝી છે એટલે ફ્રેન્ચાઇઝીનો ટેસ્ટ એક પ્રમાણે કોમન હોય છે, પરંતુ આ ફૂડ મોહલ્લામાં જે કહેવામાં આવી કે જે અલગ અલગ આઈટમો છે તો એ તમામ આઈટમો સ્વાભાવિક છે નામ જાણ્યા પછી અને જેમ તમે ફૂડ મોહલ્લામાં આવ્યા હોય તો એ જોયા પછી તમને ખાવાનું મન થાય. મને પણ ખાવાનું મન થયું છે તો હું એના સંચાલકને કહીશ કે તમે જે વાતો કરો છો એ વાતો નહીં, મારે એનો ટેસ્ટ કરવો છે કે ખરેખર તમે જે કહો છો એ ખરેખર કેવો ટેસ્ટી છે. અને એ જાણવા માટે આપણે એમના ડાઇનિંગ ટેબલ પર પહોંચીશું અને એમની જે સ્પેશિયલ આઈટમો છે એ બધીનો ટેસ્ટ કરી એનો ટેસ્ટ હું મારા માધ્યમથી તમારા સુધી પહોંચાડવાની કોશિશ કરીશ. કારણ કે ફૂડ મોહલ્લાની સ્મેલ એટલે કે આ ફૂડ મોહલ્લા એટલે કે આપણા નવસારીના સ્વાદની સુડમ આજે 4 રાજ્યના વિવિધ 70 સેન્ટરો પર પહોંચી છે, તો એ કેવી છે એ સુડમ એ જાણવાનો આપણે પ્રયાસ કરીએ. આપણે આવી પહોંચ્યા છીએ આ ફૂડ મોહલ્લાના ફૂડ ટેબલ પર. હા, સ્વાભાવિક છે મને આમાં જ રસ હોય, કારણ કે ખાવું એ મારું કામ છે અને ખાવા માટે જ હું અહીંયા આવ્યો છું. તો સ્વાભાવિક છે મને જે સર્વ કરવામાં આવ્યું છે તે આપ જુઓ છો, મને ગાર્લિક બ્રેડ સર્વ કરવામાં આવી છે, સાથે સાથે પીઝા પણ મને સર્વ કરવામાં આવ્યા છે. પાઉંભાજી પીઝા એક નવી ફ્લેવર છે અને ખાસ કરીને ફ્રેન્ચ ફ્રાઈઝ જે એમ કહેવામાં આવી છે કે ભાઈ ફ્રેન્ચ ફ્રાઈઝ જે ખૂબ લાંબી છે એટલે કે જે 9 MMની ફ્રેન્ચ ફ્રાઈઝ છે એ આપ જુઓ છો. એમને જે અગાઉ એના મેનેજરે આપણને વાત કરી, મને બર્ગર પણ સર્વ કરવામાં આવ્યો છે, પણ બર્ગર આપ જુઓ મેં અલગ અલગ જગ્યાએ બર્ગર ખાધા છે, પણ આ બર્ગર પીઝા જે છે એ પીઝા એટલે બર્ગર છે, એટલે કે આ માત્ર બર્ગર નથી પણ આ બર્ગર પીઝા છે. જનરલી લાગે છે આપણને એક નાનો મસ્તો પીઝા જેવો, પણ એ અલગ પ્રકારનો ટેસ્ટ છે. અને હા, પરંતુ હું તમને બધી વસ્તુનું ઇન્ટ્રોડક્શન કરાવવા તો નહીં બેસું, કારણ કે મારી જઠરાગ્ની હવે જાગૃત થઈ ગઈ છે અને મને કંઈ ખાવાની ભૂખ જાગી છે. તો સ્વાભાવિક છે હું શરૂઆત કરીશ ગાર્લિક બ્રેડથી. ગાર્લિક બ્રેડ અલગ અલગ પ્રકારે અલગ અલગ જે કંપનીઓ હોય છે તેની એક અલગ અલગ પ્રકારનો ટેસ્ટ હોય છે. આ ગાર્લિક બ્રેડ આપ જુઓ છો એક લોકલ ટેસ્ટનો આને અહેસાસ થતો હોય છે. સ્વાભાવિક છે ગાર્લિક બ્રેડ એનું ટોપિંગ ખાસ કરીને મહત્ત્વનું હોય છે, બ્રેડ એક અલગ થીમ હોય છે, પરંતુ એની સાથે જે ગાર્લિક અને એનું કોમ્યુનિકેશન કેવું છે તે આપણે ચેક કરીશું. આમ તો એનું ચીલી ફ્લેક્સ અને અન્ય વસ્તુઓથી પણ ભેટી કરી શકાય, પણ આ ગાર્લિક બ્રેડ આપણે જનરલી દેશી ટેસ્ટ આપણને લાગે છે, કારણ કે જે રીતે આપણે બ્રેડ બટર ખાતા હોઈએ અને એમાં થોડું ગાર્લિક પણ હોય એ ટેસ્ટનો અહેસાસ અહીંયા આ ગાર્લિક બ્રેડમાં મને થયો છે અને કંઈક નવો ટેસ્ટ. જનરલી ગાર્લિક બ્રેડ મેં બહુ ખાધી છે, મને ગાર્લિક બ્રેડ ભાવે પણ છે. આ ગાર્લિક બ્રેડમાં થોડો ગાર્લિકનો ટેસ્ટ ઓછો, પરંતુ એક પોતાનાપણો એટલે કે આપણે બ્રેડ બટર ખાતા હોય, ટોસ્ટ બ્રેડ બટર ખાતા હોય એ ફિલિંગ્સ વધારે ફીલ થઈ. આપણને બધાને ગમે એવી આઈટમ, ફ્રેન્ચ ફ્રાઈઝ સ્વાભાવિક છે, ફ્રેન્ચ ફ્રાઈઝ ક્રિસ્પી હોવી જોઈએ, સાથે સાથે એનો એક અલગ ટેસ્ટ, કારણ કે ફ્રેન્ચ ફ્રાઈઝ જનરલી તમે કોઈ પણ જગ્યાએ ખાતા હો એ કોમન ટેસ્ટ હોય છે કે બટાકાને એક રીતે ફ્રાય કરી દેવામાં આવતા હોય, એની ફિંગરિંગ એને અલગ ફિંગર ટાઈપના કાપી નાખો, પરંતુ એને કેટલા ટેમ્પરેચરમાં ફ્રાય કરવા, એને કેવી રીતે ફ્રાય કરવા એ બહુ મહત્ત્વનું છે, કારણ કે એને આધારે જ એનો ટેસ્ટ નક્કી થતો હોય છે. અને એ ટેસ્ટ અહીંયા મને એક અલગ દેખાયો. સ્વાભાવિક છે ગાર્લિક બ્રેડ વારંવાર મમરાવાનું મન થાય, ખાવાનું મન થાય એવો ટેસ્ટ છે. જનરલી આ દરેક વસ્તુ ટોપિંગ સાથે ખાવાની હોય, એટલે કે એની સાથે તમે સોસ અથવા તો અન્ય કોઈ ટોપિંગ કરી શકો, પરંતુ હું એટલા માટે ટોપિંગ નથી કરતો કારણ કે એનો મૂળભૂત ટેસ્ટ મારે તમને બતાવવો છે.
જો એમાં સોસ નાખું અથવા તો અન્ય કોઈ ચીજ નાખીશ તો એનો ઓરિજિનલ ટેસ્ટ મને નહીં કેમ સમજાય અને મને નહીં સમજાય તો હું તમને શું કહું. ખાસ કરીને મેં તમને કીધું તેમ પીઝાની અહીંયા આઈટમો છે, સાથે સાથે એમનું કોલ્ડ ડ્રિંક્સ પણ મને સર્વ કરવામાં આવ્યું છે. પરંતુ હું પહેલાં આ પનીર ટિક્કા પીઝા જે છે એ ચેસ કરીશ, કારણ કે એ પનીર ટિક્કા જનરલી પંજાબી આઈટમ છે અને પંજાબી આઈટમને આ પીઝામાં ફ્લેવર મિક્સ કરીને આપવો એ કદાચ તમે બધાએ ખાધું હશે. હા ભાઈ, તમે તો ખાઉધરા મારા જેવા નહીં હોય પણ તો એ તમે સારું સારું ખાઈ આવ્યા હશો, પણ મેં તો આ પહેલી વાર પનીર ટિક્કા પીઝા ખાઉં છું. પનીર જોઈને સ્વાભાવિક છે કે પંજાબીની યાદ આવે, પરંતુ સાથે સાથે ચીઝી પણ છે યાર. પંજાબી તડકાનો ટેસ્ટ છે યાર, અને જેમ પનીર ટિક્કા નામ આપ્યું છે ને એવું લાગે આપણને કે આપણે પંજાબી સબ્જી ખાતા હોઈએ અને એ પણ પીઝાની ફ્લેવરમાં. ચોક્કસ જો તમે નહીં ખાધું હોય તો આવજો ફૂડ મોલ્લામાં, અને માત્ર નવસારીમાં નહીં, ફૂડ મોલ્લાની કોઈ પણ ફ્રેન્ચાઇઝીમાં આપ જઈ શકો છો. કારણ કે ગલી ગલીમાં જ્યાં તમે ફરવા નીકળો, જ્યાં ઈચ્છા થાય ત્યાં તમને ફૂડ મોલ્લા અવેલેબલ છે. કારણ કે 4 રાજ્યોમાં 70 ફ્રેન્ચાઇઝી છે, તો તમને ફૂડ મોલ્લાની કોઈ પણ જગ્યાએ જાઓ એમનો ટેસ્ટ સેમ હોવું એમના મેનેજરનું કહેવું છે. તો કદાચ એ તમે પણ ટેસ્ટ કરીને મને કહેજો કેવું છે કોમેન્ટ બોક્સમાં. પણ અહીંયા મને હા ભાઈ નથી રોકાવતો, એટલે જ ખાઈ લીધું ને, બોલું છું યાર. પણ ટેસ્ટ એવો છે કે બીજી વાર ખાવું પડે યાર, ઉતાવળ તમને બહુ હોય યાર મારે કેવો ટેસ્ટ છે જાણવાની. ઓસમ ટેસ્ટ છે, પણ પાઉંભાજી બીજા છે યાર. પાઉંભાજી મારી ફેવરેટ આઈટમ છે, તમને બધાને ખબર છે ને, જેટલા મને જોવે છે ખ્યાલ છે તમને કે પાઉંભાજી પિઝા અને પાઉંભાજી નામ પડે ત્યારે હું કાયમ મારા મોઢામાં પાણી આવી જતું હોય છે. અને હા, પાઉંભાજી પિઝા છે પાછા, એટલે પિઝાનું પણ કોમ્યુનિકેશન અને પાઉંભાજીનું પણ કોમ્યુનિકેશન. ભાઈ પાઉંભાજી નહીં મળે તો ચાલશે, એવા પિઝા છે યાર. પાઉંભાજીમાં પાઉં લેવો, ભાજી લેવો અને પછી ટેસ્ટ કરો, એના કરતા એક જ બાઈટમાં તમને અસલ પાઉંભાજીનો ટેસ્ટ આવે છે. ખરેખર ફૂડ મોલ્લાનું ફૂડમાં આ બે આઈટમોને તો હું ચોક્કસ કહીશ કે બેસ્ટ ટેસ્ટ છે, ખાવા જેવું છે. મોંમાં પાણી આવી ગયું ને, હા આવી જ જાય ને યાર, પાઉંભાજી ને પાછા એ પિઝામાં. અને જેને ખાધું હશે એ તો 100% મને અત્યારે કહેતો જ હશે કે એકલો એકલો પચી ગયો. તો આવો તમે પણ ફૂડ મોલ્લાની કોઈ પણ ફ્રેન્ચાઇઝીમાં જેને આ ટેસ્ટ કરી શકો એમ છો. પણ મારે તમને બીજો ટેસ્ટ કરાવવો છે, અને એ ટેસ્ટ છે બર્ગર પિઝાનો. બર્ગરો તો આપણે બધા બહુ ખાધા, બર્ગરની અલગ અલગ વેરાયટીઝ હોય, પણ અહીંયા મને સર્વ કરવામાં આવ્યો છે એ બર્ગર પિઝા છે. સ્વાભાવિક છે, આપ જુઓ એનો એનો જે બેઝ બનાવવામાં આવ્યો છે એ બેઝ આખો એક મોટી એ રીતે બનાવવામાં આવ્યો છે કે જેને તમને બર્ગર લાગે. કદાચ એની અંદર એનું અંદર કંઈક મિક્સ કર્યું હશે, કદાચ ચીઝી હોઈ શકે અથવા તો પેલી હોઈ શકે, હું એનો ટેસ્ટ કરું તો જ હું તમને કહી શકું. પણ એક નવું મને આજે બર્ગર પિઝા જોવા મળ્યું. ચોક્કસ જે બીજાનો રોટલો ખાવાના છે એના માટે તો આ અલગ ટેસ્ટ છે. અંદર થોડુંક એ લોકોએ ચીઝ મૂકવાની કોશિશ કરી છે અને એક નવા પ્રકારનો કંઈક અલગ ટેસ્ટ આવે, કંઈ હટકે ટેસ્ટ આવે એવો ટેસ્ટ આ બર્ગર પિઝાનો છે. સ્વાભાવિક છે, મને આ બધાની વચ્ચે એક ફ્રેન્ચ ફ્રાઈઝની એક વાત કરી, તે ફ્રેન્ચ ફ્રાઈઝ પણ ખાવાનું મન થાય છે વચ્ચે વચ્ચે તો ખાઈ લઉં. કારણ કે તમને કહેવાની સાથે સાથે મને ખાવાની બી મજા માનવી છે. પણ આ બધાની વચ્ચે મને પાઉંભાજી પણ મેં ઓર્ડર કર્યો હતો, કારણ કે પાઉંભાજી મારી ફેવરિટ આઈટમ છે અને મેં કીધું કે મને પાઉંભાજી પણ સર્વ કરાવો. પાઉંભાજી પણ આવી ગઈ છે, તો પહેલાં હું તમને પાઉંભાજી પીઝા ખાતા પછી મને પાઉંભાજી ખાવાનું કદાચ મન ઓછું થાય એવું છે, કારણ કે મેં અગાઉ કીધું તેમ. પણ હવે પાઉંભાજી મારી ફેવરિટ છે. હા, પાઉંભાજીમાં આપ જોઈ રહ્યા છો તેમ અહીંયા ફૂડ મોલ્લામાં પાઉંભાજી એટલે કે પીઝા સેન્ટરમાં પાઉંભાજી એ મેં અગાઉ એક સેન્ટરમાં ખાધી હતી નિયો પીઝામાં, અને આ બીજી વાર મને પાઉંભાજી સર્વ કરવામાં આવી. પણ ત્યારે પાઉંભાજીની સર્વિંગ નહીં, પાઉંભાજી સર્વિંગનો ટેસ્ટ કંઈક અલગ છે, અલગ સ્ટાઇલ છે. અહીંયા મને જે પાઉંભાજીમાં ખાસ કરીને સલાડ આપવામાં આવે છે, હું જનરલી એવા સલાડ ખાવા ટેવાયેલો છું કે જેના જેના કાંદા કાપેલા હોય, અહીંયા તમને આ રીતનાનું સલાડ સર્વ કરવામાં આવે છે. પણ તો હવે હું પહેલાં પાઉંભાજી ચાખી લઉં, કારણ કે મને પણ ઉતાવળ છે, તમને પણ ઉતાવળ આવી ગઈ છે. કારણ કે પાઉંભાજીની સ્વાભાવિક છે ડીશ જ્યારે આપણી સામે સર્વ થતી હોય તો લાલચ આવી જાય ખાવાની. પાઉંભાજીનો ટેસ્ટ એક અલગ પ્રકારનો છે, થોડું
નહીં સ્પાઈસી, નહીં કોઈ પ્રકારની વધારે પડતા મસાલા હોય તેવો, પણ એમના પાઉં એના કરતાં વધારે મને સોફ્ટ લાગ્યા. જનરલી આવા સેન્ટરોમાં જ્યારે આપણે જતા હોઈએ, ફ્રેન્ચાઇઝ સેન્ટર હોય, ત્યારે એક એમની બ્રાન્ડ નેમ એટલે એક બ્રાન્ડ હોય છે, એક એમની એક પ્રોડક્ટ હોય છે, એ પ્રોડક્ટના એક ચોક્કસ એક પ્રકારનું એનું વેલ્યુ હોય છે જે એ બનાવવામાં આવે છે. સ્વાભાવિક છે, પીઝા સેન્ટર છે એટલે પાઉં અને પીઝાઓનું પ્રોડક્શન એમનું પોતાનું જ હોય, અને એ પોતાનું પ્રોડક્શન હોય ત્યારે અમુક ક્વોલિટીને મેન્ટેન કરવામાં આવતી હોય, એ ક્વોલિટી પાઉંમાં જોવા મળે છે. આપણે જનરલી પાઉંભાજી ખાવા જતા હોય ત્યારે પાઉંના ટેસ્ટ અલગ અલગ પ્રકારે બદલાતા હોય, કારણ કે એમનું પોતાનું પ્રોડક્શન ન હોય એટલે અલગ અલગ બેકરીઓમાંથી અથવા અલગ અલગ સેન્ટરમાંથી એમને સપ્લાય થતો હોય, ત્યારે ઘણીવાર ટેસ્ટમાં આપણને એકવાર સારા પાઉં લાગે, બીજી વાર પાઉં કદાચ આપણને કડક આવી ગયા હોય, ઠંડા આવી ગયા હોય એવી શક્યતા હોય. પણ અહીંયા મને આ પાઉંભાજીમાં જે પાઉં જોવા મળ્યા છે એ પાઉંનો ટેસ્ટ મને બહુ વ્યવસ્થિત લાગે, ફ્રેશ પાઉં લાગ્યા. પણ આ બધા વચ્ચે સ્વાભાવિક છે એમની અનેક આઇટમો પણ છે, કોલ્ડ્રિંક્સ પણ એ લોકો સર્વ કરતા હોય છે, પરંતુ આ એક મને સ્પેશિયલ આ કોલ્ડ્રિંક્સ સર્વ કરવામાં આવ્યું છે. આપ જુઓ, જનરલી એનો કલર જ એક અલગ પ્રકાર તમને લાગે કે આ શું હશે, અને આ જે મને સર્વ કરવામાં આવ્યું છે તેનું નામ છે કુકિંગ ક્રીમ. સ્વાભાવિક છે, કોલ્ડ્રિંક્સ એવી મિલ્કશેક ટાઈપનું મને લાગે છે. કલર જોઈને આપણને એવું લાગે કેવું હશે ને કેવું નહીં, મને પણ થોડુંક શંકા હતી કે સારો આવું કલર ક્યાં પીવા જવો, બ્લુ કલર ને આમ તેમ, પણ એકવાર સીપ માર્યા પછી એવું લાગે કે બીજી વાર સીપ મારી લો. હા, તમને બી લાગે જ ને યાર, મસ્ત છે. આટલું જ ઇનફ છે મારા માટે, કારણ કે મસ્ત છે એમ કહું એટલે તમે સમજી જાઓ કે કેવું છે. તો આ હતું નવસારીનું ફૂડ મોલ. હા, નવસારીનો શબ્દ હું એટલા માટે ભારપૂર્વક બોલું છું કારણ કે એ આપનું છે, આપના શહેરનું છે. અહીંયાથી ફૂડ મોલની પહેલી ફ્રેન્ચાઇઝી એટલે કે પહેલી શાખાની શરૂઆત થઈ હતી. સંઘર્ષપૂર્ણ માહોલ હતો, અને સંઘર્ષપૂર્ણ માહોલમાં કોમ્પિટિશનના જમાનામાં એક નાનું અમસ્તું ટપકું અહીંયા મુકાયું હતું, અને એ ટપકું હવે રોડમેપ બન્યું છે, અને નવસારી સહિત ચાર રાજ્યોમાં લગભગ 70 સ્થળે ફૂડ મોહલ્લા, ફૂડ ડેઝર્ટ અને ચાટ મોહલ્લા એમ અલગ અલગ પ્રકારે એના મોહલ્લાઓનું સર્જન થયું છે. અને આ બધા જ મોહલ્લા આપણા છે ભાઈ, આપણા શહેરના છે, એટલે આપણે કહી શકીએ કે જો તમે કંઈ જો ખાવા નીકળ્યા હોય, નવસારીનું ખાવું હોય, તો કોઈ પણ જગ્યાએ જજો. 70 જગ્યા છે ફૂડ મોહલ્લાની, અને આગામી દિવસમાં એમના જે સંચાલક છે એમના કહેવા પ્રમાણે 2025માં લગભગ 1000 જેટલી ફ્રેન્ચાઇઝી થવાની છે. એટલે જ્યાં જઈશું ત્યાં આપણે આપણા ઘરનું, આપણા ગામનું ખાવાનું મળે એવું સુંદર ફૂડ મોહલ્લાનું આ ફૂડ છે. મેં તો ચાખ્યું છે, મને તો મજા આવી ગઈ, અને તમારા મોંમાં પણ પાણી આવી ગયું છે. તો આવવું પડે એ માટે તમારે નવસારીના રિધુનસિકુ વિસ્તારમાં આવેલા ફૂડ મોહલ્લાના પહેલા સેન્ટર પર, જ્યાંથી ફૂડ મોહલ્લાની શરૂઆત થઈ હતી અને આજે મલ્ટીનેશનલ કંપનીઓને હંફાવી રહ્યા છે આપણા આ નવસારીઓ. તો હવે આપણું અને આપણા પોતાના ગામનું ખાનું કેમ આપણે છોડીએ.